સ્વરૂપાનંદ તમારી જય જય હો ગુરુદેવ શ્રીમદ પરમહંસ પરિવ્રાજક બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય સદગુરુ ભગવાન સ્વરૂપાનંદ બાપજીની આ નિર્વાણ તિથિના ઉપલક્ષે જેમની ચરણ રજથી જે આખી વિરોચનનગરની ધરતી અને આપણે બધાએ પાવન થયા છીએ તેવી પુણ્યશાળી ધરતી ઉપર આ નિર્વાણ તિથિ યોજાયેલા આજના સંધ્યા સત્સંગ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સંતગણ જેમના માધ્યમથી અને જેમની સેવા થકી આખા પંથકને પૂજ્ય બાપજીનો પરિચય થયો છે એવા ભાઈ શ્રી રાજુભાઈ પ્રકાશભાઈ અન્ય સૌ સ્વરૂપાનંદ બાપજીના સત્સંગ મંડળના સભ્યો અને બાપજીને આ દિવ્ય ભૂમિમાં આવેલા આપ સૌ શ્રોતા ભાઈ બહેનોના અંતઃકરણમાં સાક્ષી સત્તારૂપે બિરાજમાન એ પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણની ચેતનાને અહીંથી નમન કરું છું. સત્સંગ એના રૂપમાં ઘણો ગંભીર વિષય છે અને આપ બધાએ બ્રહ્મની સંતોના સત્સંગી છો માટે પા કલાક માટે દરેક વ્યક્તિ બાપજીના તે ગુણાનુવાદને શાંતિથી સાંભળશે. આ દરવાજેથી અંદર કોઈને ન આવવા દેતા. આગળના બાળકો પણ ચૂપ થઈ જશે. દેહમાં હોવા છતાં પણ જેની દશા દેહાતીત રમે છે એવા સદગુરુને બ્રહ્મનિષ્ઠ કહે છે. જ્યાં મન બુદ્ધિના પેલે પાર શરીરના પેલે પાર જે બ્રહ્મ દશામાં જાગ્યા છે, એક છેડેથી આપણા જેવા દેખાતા સદગુરુ બીજા છેડેથી સંપૂર્ણ પરમાત્મામાં ભળેલા છે, એ પરમાત્માનું સાકાર વિગ્રહ અને એને આપણે આપણી મનીષાઓ સદગુરુ કહે છે. અને બાપજીનું નામ પણ સ્વરૂપાનંદ તમે જાણો છો. મારી 48 વર્ષની ઉંમર છે તેમાં હું પણ લગભગ 35 વર્ષનો મારો તેમની સાથે સહવાસ છે. મારો જ્યારે દીક્ષા પણ લીધીને હતી ત્યારનો મારા ગુરુદેવ સાથે પણ મારા જન્મ પહેલાં એ ગુરુદેવ સાથે પણ જેમની તસવીરો છે અને એવા સ્વરૂપાનંદ. સદગુરુ તો ક્યારે વ્યક્તિ ના હોય, સદગુરુ તો એ ચેતના છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદનય ગણીત. પોતે સ્વરૂપના આનંદમાં માલતા હોય રાજુભાઈ, અને આપણને પણ સ્વરૂપના આનંદમાં માલતા કરી દે. અને સ્વરૂપનો આનંદ એટલે શું રાજુભાઈ? આનંદ જ્યાં સુધી આપણને બીજે લાગે છે આ દશાનું નામ અજ્ઞાન છે, આ દશાનું નામ ભવાટવી છે. રસગુલ્લામાં આનંદ લાગે, પત્નીમાં આનંદ લાગે, બાળકોમાં આનંદ લાગે, દેહમાં આનંદ લાગે, ઇન્દ્રિયોમાં આનંદ લાગે, વૃત્તિમાં આનંદ લાગે, પણ બીજે કોઈ પણ જગ્યાએ આનંદ લાગે આને દેહ દશા કહે છે. અને જેની દેહ દશા તૂટી જાય અને પોતાના સચ્ચિદાનંદ સ્વભાવમાં ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ તે બ્રહ્મ દશાના આનંદમાં માલે, તેને સદગુરુ કહે છે. તેને બ્રહ્મને આ દેહમાં અનુભવ્યો હોય, જે પરમાત્માનો સાક્ષાત્કાર તેને આ દેહ કરીને કર્યો હોય, અને આપણને પણ આકાશમાં રહેનારા ભગવાન ના બતાવે, બાપજીની પાસે જેટલા પણ બેઠા હશે, આ રાજુભાઈને બધાને જોઉં છું, આજથી 20 વર્ષ પહેલાં પણ આવ્યો હતો અહીંથી, 15 વર્ષ પહેલાં, અને આજે એમની દશા જોઉં છું. આવો સદગુરુના ઘાટેથી આપણે સ્વરૂપાનંદને માણ્યો છે, એ બ્રહ્માનંદને માણ્યો છે, અને એમના ઈશારે ઈશારે આપણા દેહમાં તે આનંદને અનુભવવો છે. ભાગશાળી છે આ વિરોચનનગરની એ ધરા. મોટા પુરુષોનું મળવું અચાનક નથી હોતું, અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે બાપજી જેવા કોઈ સંત અહીંથી ઉડતા ઉડતા, જેમ પક્ષી આ નળ સરોવરનો કાંઠો છે અને છેક ઓસ્ટ્રેલિયાથી પક્ષી ઉડતું ઉડતું આવે તે રીતે. બાપજી ક્યાંથી આવ્યા રાજુભાઈ? તમને નથી ખબર, મને પણ નથી ખબર. અને ક્યાંથી આવ્યા શી ખબર? કયું એવું ઋણાનુબંધ હશે કે જેમ એક વૃક્ષ ઉપર ડાળી રોકાઈ જાય, અને તે રીતે રાજુભાઈ અહીંયા રોકાઈ ગયા અને મંગળનું મૂળ નાખતા ગયા. સદગુરુ તો એ કહેવાય જે ભગવાનથી ઓછું કશું ના આપે. અને આજે જેટલા પણ એમની બાજુમાં બેઠા છે એમના હૃદયના અજવાળાને હું અનુભવું છું કે આ દીવોથી દીવો કરતા ગયા છે, આપણને પરમાત્માનો રસ ચખાડતા ગયા છે, કોઈ પણ રીતે બધાનું અજ્ઞાનનું અંધારું તોડતા ગયા છે. સદગુરુ કોને કહેવાય? કબીર તો કહી રહ્યા છે, દરબારી. સો ગુરુ સત્ય કહાવે સાધો, સો ગુરુ સત્ય કહાવે. ગુરુ ગુરુ મેં વેદ હૈ, ગુરુ ગુરુ મેં ભાવ, એસા સદગુરુ બન દીએ જો તત્પર બતાવે દાવ. જેની વાત કદી ઉધાર ના હોય તે સદગુરુ, અને સો ગુરુ સત્ય કહેવાય. જો રાજુભાઈ, શિક્ષક, ગુરુ, માર્ગદર્શક આ બધા સમાનાર્થી શબ્દો છે. શિક્ષકને આપણે તો ગુરુ કહેતા હોય, પણ શિક્ષક એને કહેવામાં આવે રાજુભાઈ જે આપણામાં કંઈક ઉમેરે, આપણને કંઈક શીખવાડે. અને આ જગતમાં જેને મળે એને બધાને શિક્ષક મળતા હોય છે. ગુરુ આપણામાં કશું ઉમેરે નહીં રાજુભાઈ, ગુરુ તો આપણામાંથી ધીરે ધીરે બધું ખાલી કરે. અને અને આ 20-20 વર્ષના સહયોગથી આપણને ખબર પડી હશે, ભીતર આપણે એમને ખાલી કર્યા છે. જેમ આખું ઘર હોય અને ઘરમાંથી સામાન લઈ લઈએ તો ઘર દેખાઈ જાય, ખહલું કાઢી લઈએ તો ખેતર દેખાઈ જાય. પરમાત્મા તો ક્યાંય બીજે નથી રહેતા, સદગુરુ આવે ત્યારે તો કાયા ખોજો રે ગોરખા. આ દેહમાં આ હું કરીને કોણ બોલે છે અને એની ખોજ કરાવે તે સદગુરુ છે. સદગુરુ આપણને કશું શીખવાડે નહીં, આપણને કશું ઉમેરે નહીં. સદગુરુ તો એક એવી ચેતના છે જેની બાજુમાં બેસતા બેસતા જેમ અગ્નિની બાજુમાં કોઈ બેસે અને લાકડું ધીરે ધીરે હળગવા માંડે, અને એ રીતે ગુરુજનોની બાજુમાં એનો સત્સંગ સેવતા સેવતા, એના પડખા સેવતા સેવતા, એના વચનને સેવતા સેવતા આપણા ભીતર ખાલી થતા જાય. ખાલી કરે તે સદગુરુ. કોઈ કોઈ ગુરુ એવા હોય જે રસ્તો બતાવે,
કે આ રસ્તે ચાલો, આ રસ્તે ચાલો, આ રસ્તે ચાલો. ગુરુ તો રસ્તો ના બતાવે. રાજુભાઈ, આ સ્વરૂપાનંદ બાપજી આપણને કોઈને રસ્તો ના બતાવ્યો, તેમને તો આંખ જ આપી દીધી. હા, ગુરુ તો આંખ આપવાનું કામ કરે છે. સદગુરુ એમ ના કે તમે આ રસ્તે ચાલજો, તમે આ સંપ્રદાયમાં માનજો, તમે આ વાડામાં જ માનજો. સદગુરુ તો ગુરુ તો કદાચ કોઈ ધર્મગુરુ તો આપણને એક વાડો છોડાવીને બીજા વાડામાં પૂરી દે, પણ સદગુરુ તો આપણને પૂરવા માટે અથવા બાંધવા માટે ના હોય, એ તો ઉડાડવા માટે હોય. અને ગુરુ તો ગુરુનો કોઈ સંપ્રદાય ના હોય, મત ના હોય. આજે આજે બધા ઘણા સંતો હું 2 વાગ્યાનો આવ્યો છું અને અમારા પ્રકાશભાઈને પૂછતા હતા કે સ્વામીજી કયા સંપ્રદાયના હતા, અને પ્રકાશ મારી સામે જ જોવે કે બાપજી તમે કહો, મારે શું કહેવું? કે સદગુરુનો કોઈ સંપ્રદાય ના હોય, કોઈ ઓળખ ના હોય. આકાશમાં જ્યારે પક્ષી ઉડે ત્યારે પક્ષીનો જ ઉડવાનો કોઈ માર્ગ ના હોય. તમે જોજો, ધાબા ઉપર જવા માટે સીડી પકડવી પડે, પણ સીડી છોડ્યા વગર ધાબા ઉપર ન જઈ શકાય. એમ જેના સંપ્રદાય, મત, મતાંતર, આગ્રહ, આ જ આકારના ભગવાન, આવા જ ભગવાન, અમારા જ ભગવાન, અને આ બધી જેની ભ્રાંતિ તૂટી હોય અને એને સદગુરુ કહેવાય, અને 20-20 વર્ષથી આ ધરતી ઉપર રહ્યા છે અને આપણે એમની ચેષ્ટાથી જોયા છે, આપણને કદી કોઈ સંપ્રદાયની બાંધીને એમને વાડાબંધીની વાત કરી નહીં. પોતે મુક્ત હતા અને આપણી પણ મુક્ત દશાને કરતા ગયા છે, અને તેવા સદગુરુ હોય છે. કોઈ વાડા અને સંપ્રદાયમાં બાંધનારા સદગુરુ કદી ના હોય. રસ્તો ના બતાવે રાજુભાઈ, ગુરુ તો આંખ આપી દે છે. અને અને જેને આંખ નથી મળી એ તો ભગવાનને ક્યાંક ક્યાંય ધામમાં માને ને, કોઈ આકારમાં માને ને, કોઈ જગ્યાએ બેઠા હશે ને, ક્યાંય વૈકુંઠમાં માને ને, પણ કોઈ નૈનન અલખ લખાવે સાધો સો ગુરુ સત્ય કહાવે. કોઈ નેનલ ના લખ લખાવે, કબીર કહી રહ્યા છે, કોઈ આંખેથી ભગવાનને દેખાડી દે તે સદગુરુની ભૂમિકા છે. અને અને ઉમેરે નહીં, આપણામાં કશું ઉમેરે નહીં, આપણું તો રોજ રોજ ખાલી કરે છે, ખાલી કરે, ભીતરથી શૂન્ય કરી દે. પોતે મટેલા છે અને આપણને મટાડી દે તે સદગુરુ છે. આપણને આંખ આપી દે, આપણને માર્ગ ના બતાવે, તમે આ રસ્તે રસ્તે ચાલજો, એવી હૈયાની આંખ ખોલી દે. ગુરુ આવા હોય છે. અને જેને જેને મળી જાય છે ગુરુ, એટલે સીધે સીધું અજવાળું, પોતે જાગેલા હોય અને આપણને જગાડી દે. એક ઘરમાં બધા ઊંઘતા હોય, એક વ્યક્તિ જાગતો હોય, અને જાગતો હોય આપણી ઊંઘને પણ જાણે છે અને એની જાગૃતિને પણ જાણે છે. અને આપણે ઊંઘતા હોઈએ તો આપણે આપણી ઊંઘને પણ જાણતા નથી અને જે જાગ્યો છે એને જાણતા નથી. એમ આપણી આ વિરોચનનગરની ભૂમિમાં પ્રગટ પુરુષ તો રમીને જતા રહ્યા, આપણે જાગતા અને આપણે ઊંઘતા. એ આપણી ઊંઘને જાણતા હતા અને એમની જાગૃતિને જાણતા હતા. અને આપણે તો એટલા બધા ઊંઘતા કે આપણે આપણી ઊંઘને પણ ના જાણી શક્યા, અને આ જાગતી મૂર્તિને કેવી રીતે જાણી શકીએ? આ તો કોઈ ઋણાનું બંધ છે રાજુભાઈ, કે તમને પ્રગટ પુરુષની સેવા મળી છે. આ જગતમાં જાગતા પુરુષોના દર્શન જ કદી મળે નહીં, સેવા તો બહુ દૂરની વાત છે. અને ખાલી દર્શન મળે તો જેના દર્શન થી દુઃખ જા દુર્લભ ખરે પરસત કર્મ વિલાય વચન સુનત મન મોહ ગત પૂરણ ભાગ મિલાય. આટલા 3 લક્ષણ વાળા સદગુરુ કોઈ પૂર્ણ ભાગ્ય હોય તેને મળે છે. મુખ દેખે પાત ખરે, જેનું મોઢું જોવા માત્રથી પાપ વેરાવા લાગે, જેના દર્શન થી દુઃખ જાય.
સદગુરુના મળવા આટલો મોટો પંથક છે રાજુભાઈ, ભાગ્યશાળી છે આ ધરતી અને ભાગ્યશાળી છે તમારા પૂર્વજો કે તમને પ્રગટ પુરુષના દર્શન મળ્યા છે. દર્શન ઘણાને મળે હો, પણ આપણે સદગુરુને જોઈએ ત્યાં સુધી એ દર્શન અધૂરા છે. સદગુરુ તેવી મૂર્તિ છે, બોલવાને લાગે અને એના દર્શન થાય તે વખતે વાયરાને પણ રોકાઈ જવું પડે. સાહેબ, એ સદગુરુની મૂર્તિ છે, પણ આપણે સદગુરુને જોઈએ આ દર્શન નથી. જ્યારે એવા કોઈ સદગુરુની આપણા ઉપર દ્રષ્ટિ પડે પ્રકાશભાઈ, એ હંસા નિરમણતા જે દર્શન છે. અને આ દર્શન તો કદી પણ પુણ્યનો અતિરેક જ્યારે થાય અને ત્યારે કોઈ આવા પરિવ્રાજક જેનો કોઈ મત નહીં, મતાંતર નહીં, આગ્રહ નહીં, સંપ્રદાય નહીં, કોઈ માનેલા પરમાત્મા નહીં, પોતે પરમાત્મામાં જાગ્યા છે અને ક્ષણવારમાં તોરલ તાર્યા ત્રણ નર સાસટીઓ અને સધીર જેસલ જગનો ચોરટો અને પલમા બનાયો પીર, પોતે પરમાત્મામાં જાગેલા હોય અને સામેના ક્ષણવારમાં જગાડી શકે તેવી એમની ભૂમિકા હોય, તેમની વાત વાયદાની ના હોય. પરમાત્માની પ્રાપ્તિ કદી વાયદાનો વેપાર નથી. અત્યારે હાલ અને હમણાં જે કરાવવાનું સામર્થ્ય ધરાવે છે, પણ એવાના દર્શન ક્યારે મળે? અને દર્શન મળ્યાનું શું પ્રમાણ હોય? જ્યારે આપણે સામે જોઈએ ત્યાં સુધી તો બરાબર રાજુભાઈ, પણ જ્યારે એ આપણા સામે જોવે, કાળો નાગ કરડે તો બચવાની જગ્યા છે. પણ જે સદગુરુની દ્રષ્ટિમાં આવી ગયા અને જેના દર્શનથી દુઃખ જાય, કોઈ હોય તો બોલો, કોઈ એક દુઃખ પણ હોય તો બોલો પ્રકાશભાઈ. હવે આપણા ઘરમાં આવનારી સાત પેઢીના સદગુરુ કદી પણ, જ્યારે વાડીએ રહેવા આવ્યા ત્યારે તો ગામ વિચારતું હશે કે કોઈ બાપજી રહેવા આવ્યા છે, પણ રોજ આવડો આ પ્રકાશ રોટલી લઈને આપવા આવે અને બા બનાવીને આપે. સદગુરુ પ્રકાશ કદી પણ કોઈના ઘરની રોટલી ખાય ખાય નહીં, પણ જો ખાય તો શાસ્ત્રકાર કહે છે એ રોટલીની સાથે સાત જન્મનું પાપ ખાઈ જવાની સદગુરુ સામર્થ્ય ધરાવે છે. આ રીત છે, આ તો પ્રગટ અગ્નિ છે. નહીં તો જેસલ જગનો ચોરટો હવે ક્યાંનો છેડો આવતો હશે? પણ શું છેડો છે જેના ઘરની એક રોટલી ખાઈ જાય, સાત જન્મનું પાપ ખાઈ જાય છે? અને કોઈ દુઃખ હોય તો બતાવો પ્રકાશભાઈ. હવે આડી અવડી આ જે રીતે તમે બાપજીની વાત કરી રહ્યા છો અને બધાને કહી રહ્યા છો, હું એને અનુભવી રહ્યો છું કે આ છોકરાઓને એવું કંઈક મળ્યું છે બાપજીની પાસેથી. હું એનો સાક્ષી છું. અને કોઈ દુઃખ હોય તો બતાવો, કોઈ હોય તો દર્શન કોકને મળે? દર્શન તો ઘણાને મળ્યા છે, પણ કોકને પછી સ્પર્શ મળી જાય છે. જોજો, દર્શન બધાને મળે પણ સદગુરુનો પંજો બધાને ના મળે. પછી એનાથી આગળ સ્પર્શ છે, જેના માથા ઉપર પંજો, એવો કોઈનો પંજો મળી જાય, અભય વરદસ્તા,
અને જોજો સદગુરુના જે શિષ્યો છે, જેના આવા પ્રગટ સદગુરુ મળ્યા હોય, પંજો મળ્યો હોય. કદી ભગવાન બુદ્ધ માટે એવું કહેવાય છે કે પોતે નીકળતા હતા તે વખતે જાણે એમના માથે વાદળ ના ફરતું હોય. અને પ્રત્યેક જેને પ્રગટ સદગુરુના પડખા સેવ્યા હશે એનો અનુભવ હશે કે પોતે જ્યારે ચાલે ત્યારે એના માથા ઉપર જાણે કોકનો પડછાયો ચાલી રહ્યો છે. આ બનેલો પ્રસંગ છે. પ્રકાશ ગઈ સદીમાં બહુ મોટા વિવેકાનંદ સંત થયા, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય. અને તમને ખબર હશે રાજુભાઈ, સદગુરુ જતા રહ્યા પછી 10 વર્ષે અમેરિકા પહોંચ્યા હતા. અને પોતે અમેરિકાની સભામાં, જ્યાં ધર્મસભામાં બોલવા માટે ઉભા થયા છે, બોલવા ઉભા થયા. અને 5 મિનિટ આપી હતી, 55 મિનિટ થઈ ગઈ, પણ તે એ વિશ્વ પરિષદની સભામાં કોઈ હલ્યું નહીં. અને બધા જોઈ રહ્યા છે કે આ ભારતનો સાધુ શું બોલી રહ્યો છે. અને એટલું પ્રભાવશાળી પ્રવચન રહ્યું. એમ કહેવાય છે એક બહુ મોટો ત્વરિત ચિત્રકાર આવ્યો હતો, અને ત્વરિત ચિત્રકાર સ્વામીનો ફોટો ચિત્ર દોરી દીધો, આમ પોર્ટ્રેટ તરત ચિત્ર દોરી દીધું એને. અને જેવા સ્વામી નીચે ઉતર્યા એટલે અમેરિકન ચિત્રકારે સ્વામીને કીધું કે સ્વામી, તમારું પ્રવચન અદ્ભુત રહ્યું, હું ત્વરિત ચિત્રકાર છું, તમારો ફોટો જોયો, પણ સ્વામી મને કહો, એક અદ્ભુત આશ્ચર્ય થયું છે. તમે જ્યારે બોલવા ઊભા થયા ત્યારે 2 હાથ આવીને પાછળ આવ્યા હતા અને મેં હાથ દોરી લીધા છે. સ્વામી મને કહો, આ શું ચમત્કૃતિ છે, આ હાથ કોના છે? અને એને કીધું કે આ હાથ મારા ગુરુદેવના છે, જેનું શરીર છૂટી ગયું 10 વર્ષ થયા છે. મારા ગુરુદેવ સ્વામી રામકૃષ્ણ પરમહંસના હાથ છે, જેનું આ શરીર છૂટે 10 વર્ષ થયા છે. પંજો સદગુરુના પંજામાં જે આવી જાય, દર્શન બધાને ના મળે, સ્પર્શ બધાને ના મળે, અને પંજોય મળી જાય રાજુભાઈ, પણ પછી હોય છે સદગુરુ ઓળખાવા. ઓળખાય બધાને નહીં રાજુભાઈ, રોડે રહેતા હોય એટલે. સદગુરુ તો એવી એક ચેતના છે જે એક એવા છુપા, જે બધેથી છુપા રહે, અને કોઈ ઓળખી જાય તો એના આગળ પણ પોતે છુપા રહેવા માટે કોશિશ કરે. અને સદગુરુ કદી જાહેર ના થાય, આપણા જોડે આપણા જેવા થઈ જાય, નાના બાળક જેવા થઈ જાય, માટે સદગુરુ બધાને ઓળખાય નહીં. સ્પર્શ મળી જાય, પંજોય ઘણાને મળ્યો હશે આ ગામમાં, પણ ઓળખાય બધાને નહીં. કારણ કે એવા એવા હોય કે સામેવાળાની બુદ્ધિમાં જાતે કરીને ભ્રમ નાખી દે, ભ્રમણા નાખી દે, એક એવો પડદો નાખી દે. મને યાદ છે રાજુભાઈ, અને તમે સાક્ષી છો, સ્વામી સ્વરૂપાનંદજી બાપજી બાળનાથજી એક એવી અદ્ભુત મૂર્તિ બ્રહ્મદશામાં રમતી હતી, એવા પરિવ્રાજ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંત બોલતા હોય તો એનો બોધ લઈ લે, એના બોધમાં બેસી જાય, એને મોટો કરી દે, એને ગુરુ કરી દે, એના જોડે મંત્ર લઈ લે અને સામેવાળાને મોહમાં નાખી દે. આ બનેલો પ્રસંગ હું તમને કહું છું. અને મારી સાથે પણ એમનો જૂનો સંબંધ હતો, અને એક વખતે આયા અને મને કીધું કે આ બધાનો બોધ આલો છો, તો મારે તમારો બોધ લેવો છે. અને મારી આંખમાંથી દળદળ દળદળ આંસુ આવ્યા. કીધું, સ્વામી તમે આવું મને શા માટે કહો છો? સૂર્યને કોઈ બીજા પ્રકાશની જરૂર છે? હું તમારા અસ્તિત્વને ખૂબ નજીકથી અનુભવું છું, તમે મારી બુદ્ધિમાં પડદો ના નાખશો. અને રાજુભાઈ તે વખતે એટલા ખુશ થયા, મારો આ સાણંદનો આશ્રમ હતો, મને કેટલી બચીઓ કરી છે, એમના થેલામાંથી 9000 રૂપિયા કાઢ્યા અને મને કીધું કે એક ખુરશી લાવો, મને કે અને તમે જ્યારે પણ સવારે ઉઠીને આ જ ખુરશી, આ મારી જ ખુરશીમાં તમારે બેસવાનું, મેં પડદો નાખ્યો તોય તમે મને ઓળખી ગયા. અને સ્વરૂપાનંદજી બાપજી એવા પરિવ્રાજ હતા, જેને જઈએ ને તો કે આ તો અમારા શિષ્ય છે, અમારા ત્યાં બોધ લઈ ગયા છે. પણ આ મૂર્તિ એવી ખતરનાક હતી કે સદગુરુની તો આ રીત છે જે બલબલાને ભ્રમણામાં નાખે છે. આ હા હા, અને આ રીત છે. અને એ પ્રયોગ એમણે મારા ઉપર પણ કર્યો,
અને એ મને કીધું કે તમે મને મંત્ર આપો, તમે મને બોધ આપો. મેં કીધું બાપજી જ્યારે જવું તો જેસડાવાળા એમ કે કાં તો અમારા બોધી છે, કોઈ જગ્યાએ જવું તો કે અમારા બોધી છે, પણ મેં એમને ખૂબ નજીકથી જોયા હતા. શુષ્ક પર્ણવત શોભતે, જેમ સૂકું પાંદડું પવન લઈ જાય તે બાજુ જાય, અને સાચી પરિવ્રજ્યા કોને કહેવાય મેં એમના જીવનમાં જોઈ હતી. સદગુરુ બધાને ઓળખાય નહીં, યાદ રાખજો. દર્શન થઈ જાય, દ્રષ્ટિ પડી જાય, પંજોય મળી જાય, પણ ઓળખાય નહીં. જેવા આપણે ઓળખવા જઈએ ને ભ્રમણામાં નાખી દે, પરીક્ષા લે. હા, અને સદગુરુની આ પરીક્ષા હોય છે રાજુભાઈ. અને કેટલી વખત આ પ્રયોગ તમારા ઉપર પણ કર્યો હશે, સદગુરુ કરે. પણ બહુ નજીક રહીને જોઈએ તો ખબર પડે કે એ હંસા બ્રહ્મ રૂપ ભાણે બ્રહ્માંડ ને, હંસા બ્રહ્મ રૂપ ભાણે બ્રહ્માંડ ને, જેની વરતી અખંડ બ્રહ્માકા દુર્લભ એવા સંત છે. મેં મારા બાપજી મારા સદગુરુને સેવેલા અને એ મૂર્તિને મેં જોયેલી, અને મારા બાપજીના ગયા પછી પણ મારા જન્મ પહેલા મારા બાપજી સાથે જેમના ફોટા હતા, અને એક ગોળ ખાઈ ગયો હોય એ ગોળને ઓળખી જાય, અને એક ગુરુને ઓળખી જાય એ આખા જગતના બધા ગુરુને ઓળખી જાય સાહેબ, અને એકને ના ઓળખે એ કોઈને ના ઓળખી શકે. દર્શન બધાને થાય, દ્રષ્ટિ કોકને મળે, ઓળખાય કોકને, પણ ઓળખાયા પછી એ પચે કોકને. સદગુરુ પચવા ના ઓળખી શકાય. અને એવા પરિપ્રાજક હતા, કોણ સદગુરુ હોય આટલા લક્ષણ હોય. લાવો અને પોતાના ગુરુની મૂર્તિમાં જોતા જાઓ. ગુરુજનો તો એવા છે રાજુભાઈ, આ મોઢામાં આપણે 32 દાંત છે, કદી જીભ ત્યાં જતી નથી, પણ દાંત પડી જાય તો લૂલી રોજ ત્યાં જાય. આજે આખા પંથકને ખબર પડી લ્યો કે બાપજી અહીંયા રહ્યા હતા, આવા હતા. પણ જ્યારે હાજર હોય ત્યારે કોણ આની કિંમત કરે છે, પચે બધાને નહીં. હા, તો યાદ રાખજો રાજુભાઈ, સદગુરુનું દર્શન કોઈને ના થાય, થાય તો દ્રષ્ટિ કોઈને ના મળે, દ્રષ્ટિ થાય તો પંજો કોઈને ના મળે, આશ્રય ના મળે, આશ્રય મળે તો પછી ઓળખાય નહીં, સંશય થાય, અને એ જાતે કરીને સંશયમાં નાખે, અને સંશય થાય તો પછી પચે નહીં, અને પચે સદગુરુ આટલું થાય. કદી આના પછી પાંચમી વાત છે, સદગુરુની સેવા કોઈને ના મળે, આવો નિયમ છે. સેવા કોને કહેવાય? આપણે સામેથી કરીએ એને સેવા ના કહેવાય. સેવા એને કહેવાય કે કદીક ને આખા જગતને જે આપવાનું સામર્થ્ય ધરાવે છે એવા સદગુરુ આપણી પાસે કંઈક માગે. હા, અને એમના મુખેથી નીકળેલા વચનને સેવા કહેવાય. અને એવી સેવા જેની નક્કી કરે કે એવી કોકના જોડે માંગે, એ ધન ગુરુ દેવા મારા, ધન મીઠા મેવારે, સેવા રાજુભાઈ તમે કેવી રીતે ઓળખશો સદગુરુને? આપણે કેવી રીતે ઓળખીશું? જ્યારે જતા રહ્યા, બેઠ જાઓ, ચાર જોડી કપડા હતા. જેના ઘેર રોકાઈ જાય તેના ઘેર થેલો મૂકીને જતા રહેતા હતા. મારા ઘરમાં બે થેલા છે ને એમના કપડા છે. એટલે આ કે સવાર તો ચા બનાવે,
ચા બનાવતા મને એટલે બાપજી ક્યાં, એ તો કે જતા રહ્યા, થેલો મૂકતા ક્યાં, 6 મહિના પાછા આવે કે આ આ કપડાં બાપજી કે માર તો બીજા આવી ગયા છે, 4 કપડાથી વધારે છેલ્લે નીકળ્યું, કહો શું સદગુરુ. અકિંચનસ્ય શાંતસ્ય દાંતસ્ય, અકિંચનસ્ય શાંતસ્ય દાંતસ્ય સમચેતસ્ય મૈયા સંતુષ્ટ મનસ સર્વમ સુખમય દિશા. 8 લક્ષણ સદગુરુના શ્રીમદ ભાગવતમાં બતાવ્યા. અકિંચનસ્ય, જતા રહ્યા વખતે 4 જોડી કપડાં લ્યો, અને જેના ઘેર રોકાયા બધા કપડાં થેલા થેલા હશે. બીજું સીતારામ, પરીક્ષા લેવા બેસે તો એક દાડો રાજુભાઈને બોલાયા, રાજુ મારે 25 લાખ રૂપિયા રોકડા જોઈએ છે. અને આ બલબલાની બુદ્ધિમાં પડદો પડી જાય, શું તમે સદગુરુની ચેતનાને સમજો છો? પણ ગુરુ તો ગુરુ હોય, હવે ગુરુનો મહિમા તો ગાવા બેસું તો 9 દાડા ઓછા પડે, પણ શિષ્ય કેવા હોય? અરે જે 4 જોડી કપડાથી વધારે રાખતા નથી એ 25 લાખ રૂપિયા માંગ્યા. અરે જેનું અનંત જન્મોનું ભવસાગરનું ઋણ મટાડવાને માંગતા હોય એના જોડે સદગુરુ માંગે છે. રામાયણમાં તમે જોજો, રામનો વિવાહ થઈ ગયો પછી બધાને દક્ષિણા આપી રહ્યા હતા અને વશિષ્ઠજી આગળ તો હાથ જોડીને ઊભા છે. વશિષ્ઠ પોતાના ગુરુને આપણે ઓળખતા હોય આપણને એમ થાય કે આ મૂર્તિને આપણે શું આપી શકીએ, એટલે હાથ જોડીને ઊભા રહ્યા. અને રામાયણમાં લખ્યું છે વશિષ્ઠજીએ દશરથ રાજા પાસે માગ્યું, નેગુ માગી મુનિ બર તેહી લીના, સામેથી માગી દક્ષિણા, એમ લખ્યું છે વશિષ્ઠજીએ. હાય હાય હાય. અને જ્યારે કોઈ આવા અકિંચન સદગુરુ આપણી પાસે કંઈક માગે અને એ વખતે શિષ્ય જો નાચવા માંડે, અને આજે તો ઇતિહાસ બની ગયો છે, આજે આ સત્ય ઇતિહાસ બની ગયો છે કે આજે રાજુભાઈ સામે બેઠા છે, અડધી રાતે માગ્યા, અને લોકડાઉનનો સમય હતો, કાળા નાણાં નોટો બંધ નોટબંધીનો સમય હતો, અને કાળા નાણાં સફેદ નાણાંને ઘરમાં રોકડા રૂપિયા કોઈના નહીં ને માગ્યા છે. કાલ બપોર સુધી આપી દેજે ને તો વાડી છોડીને જતો રહે. અરે અરે, તારી ગુરુનો તો મહિમા છે, પણ એ જીલનારો કેવો હશે? આહા, એક ક્ષણની રાહ નહીં જોઈ બાપજીના આલ્યા, જોજો હ. અને સંશય કર્યો નહીં, પણ ગુરુની પરીક્ષા હજુ અધૂરી નથી રહેતી. આપણે જીવ છીએ, આપણને થાય તો ખરું ને કે આ બાપજી 25 લાખને શું કરશે? 4 જોડીથી વધારે તો કપડાં રાખતા નહીં. શું કર્યું સ્વરૂપાનંદ બાપજીએ? બાળનાથ, આ વિરોચનનગર છે, હવે આપણે આવડું મોટું ગામ રહેતા હોય તો કોઈ આપણને ના ગમતા હોઈએ, આપણે વ્યવહારમાં છીએ, સંસારમાં તો કોઈના જોડે બાજ્યા બોલ્યા હોઈએ, અને જેના જોડે રાજુભાઈની અનબન હોય એને જ બોલાઈ બોલાઈને હાલવા માંડ્યા. એને જ હાલવા માંડ્યા તો તમે કઈ રીતે ગુરુને પકડશો? ક્યાંથી ઓળખશો? ધન ગુરુ દેવા ધન મી સેવા આજે જે જગ્યાએ ચરણ રજ અંકિત થઈ છે અને અંકિત થયેલી ચરણ રજમાં આજે શું બન્યું છે? આ રાજુભાઈની વાડીએ બેઠા છે આપણે, શું બન્યું છે? આ એક એક ચરણ રજ જ્યાં જ્યાં અંકિત થઈ છે. મધરે દરિયા ફાવે એટલે મુક્તિ, બીજું કઈ મુક્તિની વ્યાખ્યા નથી. આપણને કઈ પણ મુક્તા ફાવે અને મુક્તિ કહે છે. અને આપણે એના જોડે રહેતા રહેતા
આ શરીરથી પથક પોતાના આત્માને બ્રહ્મ જાણીને દિવ્યથી દિવો હળગાઈને ગુરુથી કદી ચેલા નિપજે જ નહીં, ગુરુથી તો ગુરુ જ નિપજે જાત હોય છે. ગુરુ કોઈ દિવસ ચેલા ના બનાવે, ગુરુ કોઈના બાંધે નહીં. આ તો અવળી જાત છે, બાંધે નહીં, કોઈના કંઠી ના બાંધે. આ તો પાચી કાના હોય, હોય નહીં સંતના ઢગલા. સંત સૌને મુક્તિ વેચે, નહીં માળા નહીં ડગલા. પાચી કાના હોય, હોય નહીં સંતના ઢગલા. બોલા હોય તો આપણે ભેગા કરીએ, આનંદ કરીએ, 1000 સંતો છે, પણ ના ના, આ તો પાચી કાના હોય. પેલી કપચી હોય ને એના ઢગલા હોય, સંતના ઢગલા ના હોય. સંત સૌને મુક્તિ વેચે, નહીં માળા નહીં ડગલા. માળાને ડગલા આપવાનું એનું કામ નહીં, કોઈના કંઠીઓ બાંધવાનું એનું કામ નહીં, બંધાયેલાને છોડાવવાનું કામ સદગુરુનું છે. લ આજે એક એવો દિવાલ છે જે જગ્યાએ ફોટો તમે ના પાડ્યો હોય. અરે દિવાલ શું, જેને સદગુરુને સેવ્યા હોય ને તો રૂએ રૂએ ફોટા હોય ગુરુના, રૂએ રૂએ. એ તો ગુરુ રૂપ જ થઈ જાય. ગુરુ પાચી કાના હોય, હોય નહીં સંતના ડગલા. સંત સૌને મુક્તિ વેચે, નહીં માળા નહીં ડગલા. પાચી કાના હોય, હોય નહીં સંતના ડગલા. તેવે સૌને સરખા, જેને નહીં હરી નહીં કોઈ હગલા. પાચી કાના હોય, હોય નહીં સંતના ડગલા. સૌને સરખા. રાજુભાઈ ને તો કોક દિવસ ખખડાવે ખરા, પણ અમારા વિરોચનનગરમાં એક જોગીનું ઘર છે, જોગી છે, અને તે જોગીના ઘરે છાશ રોટલો ખાવા બેસી જાય. અને પછી કોક દાડો એ બેઠા હશે જોગી, અને જ્યારે આવે બપોરે તો અહીંથી ચા આવી હોય, આ પ્રકાશ લઈને આવ્યો હોય ચા, અને પછી એને ચા આપે તો અડધી પી બાળના. અને પછી પેલો જોગી ઊભો થાય ઢકાબી ધોવા, તું કે રહેવા દે હું ધોઉં છું, અને બે રકાબી એની ધોઈ નાખે. શું આ નિડા નીર આડંબર સંતોને આપણે જીવતા જીવ ઓળખી શકીએ છે? વિવેક વિચાર વાણી રવાયાને અલખ પુરુષ સદગુરુ શંકર બોલ્યા સારસ પ્રમુખ પર સદગુ. અને મારા પ્રકાશભાઈ જુઓ ને, અહીંયા તો પ્રવચન કરવું તો બહુ સહેલું છે. આજથી 13 વર્ષ પહેલાં મને આ વિરોચનનગરમાં લઈ આવ્યા હતા. મને કહેતા હતા કે તમે ભાગવત કથા કરો, વેદાંતનું પ્રવચન કરો. અને હું આ વાડી ઉપર આવ્યો તે વખતે આ બધાનો સત્સંગ, મેં કીધું કે બાપજી અહીંયા તો વિરોચનનગરમાં તો વેદાંત ચાલી જ ના શકે, અહીં ચાલશે નહીં, આ લોકોને તો બહુ મહેનત કરવી પડે. અને બાપજી હસ્યા અને મને કીધું કે આનંદ મૂર્તિ, તમે એક દાડો જોશો આ જ વિરોચનનગરના વ્યક્તિ વ્યક્તિના હાથમાં વેદાંત પકડાઈ દઈશ. અને મને જો આજે યાદ છે, મેં હાથ જોડી દીધા હતા. મેં કીધું અહીં મારું કામ નથી, મારી પાસે એટલો સમય પણ નથી, હું આ તમને બોલવાનો છું એમાં 1/4 કલાક તો થઈ ગયો, 2 કલાક બોલી જતો રહીશ. પણ બાપજીએ તો બધાને વ્યક્તિ વ્યક્તિને ઉઠાડ્યા છે. રાતે 12 વાગે ઉઠાડ્યા, પેલા લીંબડીના ભાઈ આવે આને ઉઠાડે, ઉઠ ઉભો થા પંચીકરણ બોલ આગળનું, 12 વાગે ભણાવવા બેસી જાય. વ્યક્તિ વ્યક્તિને વેદાંત ભણાયું છે. એક માનું હૃદય તમે જોયું હશે, આવી 1 કરોડ માના હૃદય ભેગા થાય રાજુભાઈ, ત્યારે એક સદગુરુનું હૃદય બને છે. અને એવી સદગુરુ પ્રેમ મૂર્તિ છે.
આજે તો નિર્વાણ તિથિ છે રાજુભાઈ, ગુરુ તો તત્વ છે, બ્રહ્મ નાસ્તિ તત્વ ગુરોર પરમ. ગુરુ તો ક્યાં જાય? જાય નહીં. એમની આ તપસ્યાનું તેજ હજુ આજે હજારો વર્ષ સુધી આ વિરોચનનગરની આ વાડીમાં રહેનાર છે, તેમાં કોઈ બે શક નથી. મંગળના મૂળ નંખાઈ ગયા કે તમે તમે કોઈ પણ કારણથી એ ભાગશાળી કે એ પરિવ્રજા, એ પરિવ્રજા કરનારા, કોઈ એક જગ્યાએ પોતાની ઓળખ નહીં છતી કરનારા મહાપુરુષ, જેમ પક્ષી રાત રોકાવા આવે કોઈ વૃક્ષ ઉપર અને એ રીતે આ વૃક્ષની ડાળી ઉપર આવીને જતા રહ્યા. આવો અને નિર્વાણ તિથિ એ તો શું હોય, સંસારી મનુષ્યનો જન્મદિવસ મનાવવામાં આવે, જોજો. પણ ગુરુઓની તો નિર્વાણ તિથિ, સદગુરુ તો નિર્વાણ વખતે બ્રહ્મરૂપ જ થયા હોય છે. ક્યાં જાય? જ્યાં આવાગમન જતું રહ્યું છે એ સ્વરૂપમાં જાગેલા પુરુષો તો આર્યા. હજુ આજે જગ્યા જગ્યા ઉપર તેમના પડઘા છે, એમની તપસ્યાનું તેજ છે. શું નિર્વાણ તિથિના દિવસે આપણે કરી શકીએ? સદગુરુનો સ્નેહ મને વારે વારે સાંભળે, સદગુરુ મને વારે વારે સાંભળે. હમણાં પ્રકાશભાઈ આવ્યો, મને કે બાપજી આ બધા આયા છે, તમે મારા બાપજી વિશે કહો ને. પણ મેં કીધું કહીશ તો આ લોકોના ગળામાં નહીં ઉતરે, કારણ કે મને એટલી ખબર છે ખરી પ્રકાશ કે તું પી ગયો છે, મને આટલી ખબર છે તું બાળી ગયો છે, તું પી ગયો છે. તારે નજીકમાં બેસાડીને એ મારા સદગુરુનો સ્નેહ મને વારે વારે સાંભળે, સદગુરુનો સ્નેહ મને વારે વારે સાંભળે. એ પલ પલ કરું છું યાદ રે, સદગુરુ મુક્તિ દાતા રે. સુખના સમયમાં સન્માર્ગે દોરતા, સુખના સમયમાં સન્માર્ગે દોરતા, દુઃખના સમયમાં આપે દિલાસો, દુઃખના સમયમાં આપે દિલાસો. હરતા હૈયે થી આઘા કરે, સદગુરુ મુક્તિ દાતા રે છે. હૈયે થી આઘા કરે, સદગુરુ મમતાળુ માત જેવા વાલાય અધિક છે, મમતાળુ માત જેવા વાલાય અધિક છે. રાખે સદાય સંભાળ રે, સદગુરુ મુક્તિ દાતા રે છે. રાખે સદાય સંભાળ સદગુરુ મુક્તિ દાતા છે. મમતાળુ માત જેવા વાલાય અધિક છે, મમતાળુ માત જેવા. અને માતા જોજો, કોઈ કઠણ વસ્તુ હોય બાળકને ખવડાવતી હોય, કેવી પોચી કરીને એને એટલી કેટલી રસવાળી કરીને કેટલું સમજાવીને બાળકને ખવડાવી દે. અને પ્રકાશ વેદાંતના કેટલા ક્લિષ્ટ સૂત્રો છે, પણ તોય મમતાળુ માત જેવા વાલા અધિક છે, મમતાળુ માત જેવા વાલા અધિક છે. રાખે સદાય સંભાળ રે, સદગુરુ મુક્તિ દાતા રે છે. રાખે સદાય. અને આ
પ્રકાશભાઈ ને બધા આવે, મને કે ઘણી વાર કે બાપજી આ રીતે આયા, આ રીતે મળે, આ રીતે બેઠા હતા, આ રીતે અમને મળે, આ રીતે હોય. એટલે મને આ બાળનાથ પૂછે કે બાપજી આવું હોય. મેં કીધું જો આ તો ગુરુ અને શિષ્ય વચ્ચેની વાત છે, જેને સેવ્યા હોય એના માટે હોય. મમતાળુ માત જેવા વાલાય દીત છે, મમતાળુ માત જેવા વાલાય દીત છે, રાખે સદાય સંભાળ રે સદગુરુ મુક્તિ દાતા રે, રાખે સદા સંભાળ રે સદગુરુ મુક્તિ દાતા. જેની દ્રષ્ટિ માત્ર આપણા જીવનમાં દુઃખના પાના ફાડી નાખે છે, કોઈ દુઃખ હોય તો બોલો રાજુભાઈ. આવનારી સાત પેઢી સુધી આવનાર નથી, કારણ કે જેના ઘરની એક રોટલી ખાય એને સાત જન્મનું પાપ ખાઈ જાય છે. તો જેને તન મન ધનથી, તન મન ધન જેણે ગુરુજીને અર્પ્યા પાનદાન. સામાન્ય માણસને તો આ ખબર પડશે જ નહીં કદી કે તન મન ને ધન ગુરુને અર્પ્યા, એટલે ગુરુ ધન લઈ જતા હશે. જેણે જેણે ગુરુ સેવ્યા હોય એ કદીક ને ગુરુની ગેરહાજરીમાં એકલો ઓશીકે માથું મૂકીને વિચારશે ત્યારે ખબર પડી જશે રાજુભાઈ કે આ મૂર્તિ આપણી પાસેથી લઈ ગઈ કે આપણને આપી ગઈ. શું લઈ જાય આપણી પાસેથી, શું લઈ જાય? લેવું જેની ભૂમિકા નથી, ગુરુની ભૂમિકા તો આપવું છે. પણ કદીક ને એકલા વિચાર કરશો તો ખબર પડશે આ શું દઈ ગઈ. હૃદયમાં એવી અખંડ શાંતિ થાપી જાય છે. આ લક્ષ્મી અને આ બધું જે દેખાય છે એ તો ગુરુના ઘરનો એક વાળ બરાબર વૈભવ છે. એ તો એના હૃદયમાં જે શાંતિ છે એ હંસા ભમરી જેવી રે જેની ભાવના, આપી રૂપ રે પોતાના રાજી થાય, દુર્લભ એવા સંત છે. અકિંચનશ્ય ગયા તારે ચાર જોડી કપડા હતા, અકિંચન. આ તો દુનિયાને એમ લાગે કે આપણી પાસે લઈ ગયા હશે. ગુરુજનો તો પડ્યા પડ્યા કોક દિવસ વિચાર કરશો તો ખબર પડશે કે જે એક પક્ષીની માફક આયા. અને ગુરુ બિલકુલ પક્ષી જેવા હોય, પક્ષી ઉડે જો ને એનો પોતાનો કોઈ માર્ગ ના હોય, એમ ગુરુનો કોઈ મત ના હોય, મતાંતર ના હોય, પંથ ના હોય, પંથાગ્રહ ના હોય, આપણને કોઈ પંથી ના બનાવે. આપણે જ્યાં ઊભા છીએ ત્યાં આપણને પૂરા કરવાનું જેનામાં સામર્થ્ય હોય, આપણને પંથ પંથાંતર ના બતાવે કે આ પંથ છોડીને આ પંથ આવે, આ કંઠી છોડીને આ કંઠી પહેરી લે, આ જ રીતે કરજે, અને ક્રિયા બ્રિયા જેના રસ્તામાં નથી. પક્ષીની માફા જે ગગન વિહારી હોય અને આપણને પણ આપણા તે સ્વરૂપ ગગનમાં ઉડાડવાનું જેનામાં સામર્થ્ય હોય. અને પક્ષી જોજો ક્યારે બેઠું ક્યારે ઉડે આનું કાંઈ નક્કી નહીં, નક્કી ના કરી શકાય. અને આવા સદગુરુ હોય છે કંઈ લઈને આપણી પાસેથી નથી લઈ જતા. શું લઈને ગયા છે જુઓ તો ખરા, લઈને આવ્યા. સો ગુરુ સત્ય કહાવે સાધો, સો ગુરુ સત્ય કહાવે. ગુરુ અસત્ય હોય, ગુરુ અસત્ય હોય કે નહીં એવું નહીં કહેવા માંગતો, પણ જ્યાં સુધી શિષ્ય અસત્ય હોય, શિષ્યની માંગણી ભગવાનથી કાંઈ પણ ઓછી હોય તો એને ગુરુના રૂપમાં બધા મળે જશે. પણ જેને એકમાત્ર ભગવાનની માંગણી થાય છે એવાને ગુરુનો ભેટો થાય છે, બાકી તો બાજુમાં રહેતા હોય તો ઓળખાય નહીં. આ ગામમાં ફર્યા છે કેટલાને ઓળખાય આપો, સદગુરુ તો એ મૂર્તિ છે. ડિમાન્ડ સપ્લાયનો નિયમ ચાલે છે, જેવી જેની ડિમાન્ડ છે એવા સપ્લાયર છે. સાત પ્રકારના ગુરુશાસ્ત્રમાં કીધા,
એક તો સૂચક ગુરુ હોય, જે આપણને બધી સૂચનાઓ આપે, શાસ્ત્રમાંથી વાંચે અને બધી સૂચના આપે, પોતે એનું પાલન ન કરે. બીજા હોય બોધક ગુરુ હોય. બોધક એટલે પોતે બોધ આપે, આપણને શાસ્ત્રમાંથી વાંચી વાંચીને કહે, પણ કંદોયના કડછા હોય. કોઈ કોઈ બોધક ના હોય તો કોઈ કોઈ વાચક ગુરુ હોય, જે પોતાના અભ્યાસના બળ ઉપર બોલતા હોય, કહેતા હોય, પણ તેના જીવનમાં નજીકથી જોઈએ તો એટલી ગહેરાઈ ના હોય, આપણે તેમાં ડૂબી ના શકીએ. કોઈ કોઈ એવા નિષિદ્ધ ગુરુ હોય, શાસ્ત્રકાર કહે છે સ્કંદ પુરાણમાં શિવ પાર્વતીને કહી રહ્યા છે નિષિદ્ધ ગુરુ, જે ક્રિયાકાંડમાં આપણે ઉલઝેલા રાખે, મોહન મારણ વશીકરણ, આ દોરા બાંધો, ધાગા બાંધો, ભૂત માનો, પ્રેત માનો, આ નિષિદ્ધ ગુરુ હોય. કોઈ કોઈ કારણાખ્ય ગુરુ હોય, શાસ્ત્રીય શબ્દ છે કારણાખ્ય, એવા કે પોતે તત્વમસીનો ઉપદેશ આપી શકે પણ એમના હૃદયમાં અંધારી રાત હોય. પણ એક એક સદગુરુ હોય, જે આપણને હાથ જાલીને પરમાત્મામાં ભેળવવાની સત્તા ધરાવતા હોય. કેવા હોય? અંદર બહાર એ કહી દેખે, દુજો દ્રષ્ટે ન આવે, દુજો દ્રષ્ટે ન આવે. કહેત કબીરા સુનો ભાઈ સાદો, પાસે કઈ પણ માગે ગુરુ ના હોય, યાદ રાખજો, માગવાની ભૂમિ ના હોય. અને જેનું આત્યંતિક કલ્યાણ ઈચ્છતા હોય રાજુભાઈ, તો આટલા મોટા વિરોચન અને આટલા પંથકમાંથી કોઈના જોડ માગ્યું હોય તો તમારા જોડ માગ્યું, હા, અને માગવાની પરીક્ષા લે. માગે કોઈ જોડ નહીં, માગણ હોય તો બધાને ઘેર માગવા જોઈએ. કેટલા છે, કહો કોના જોડ માગ્યું છે? બધી માગે ને, અકિંચન હશે. ચાર જોડી કપડા જેની મિલકત હતી, એ શું માગે કોની પાસે? જેના કોઈ શિષ્ય નહીં, જેના કોઈ ચેલા નહીં, જેનો કોઈ આશ્રમ નહીં, જેની કોઈ સંપત્તિ નહીં, જેની કોઈ સંપદા નહીં, જેનું કોઈ મારું કહીને કહી શકાય તેવું કંઈ નહીં. ખોળામાં ખાપાણ, ખોળામાં ખાપાણ અને ખીચામાં જીવન. એક કાપડ ઓઢેલું રાખતા ખોળામાં ખાપાણ અને ખીચામાં જીવન, આ ગુરુની ભૂમિકા હોય, અકિંચન હશે. બીજું સદગુરુનું લક્ષણ છે દાંતશ્ય, ભાગવત કહે છે. બિલકુલ જેને દાંત એટલે જેની બિલકુલ ઇન્દ્રિયો નાના બાળક જેવી થઈ ગઈ છે. આપણા આંખો છે કમા ભાઈ, પણ આપણી આંખો બાળક જેવી નથી. પણ કોઈ એવા હશે જેની બધી ઇન્દ્રિય બાળક જેવી થઈ ગઈ હોય? શું તમને ખબર છે, જેનો આપણા આપણા ઘેર આવે ને ભાર પડે એ સદગુરુ ના હોય. દાંતશ્ય સદગુરુને ઓળખવાની રીત છે કે એ જ્યારે આપણા ઘેર આવે તો એમ લાગે કે જાણે પાડોશનું નાનું છોકરું રમવા આવ્યું છે. આ દાંતશ્ય ભાગવત કહે છે. આ કઈ રીતે ઓળખાય? આ ઉલટી જાત, નોખી જાત છે. ભાર પડે કદી ગુરુ હોય જ નહીં. એ તો લઘુ હોય, બટુકડા હોય, ટૂંકા હોય, અંદરથી ખાલી હોય, ખોખલા હોય, આપણા જોડે ભરાવા માંગતા હોય. પણ આ તો સદગુરુ, સદગુરુ કહેવાય કે દાંતશ્ય. કમા ભાઈ આ ઝૂંપડી માર્યા છે, રાજુભાઈ રહેવા આવ્યા, અને કોક વખતે આ પ્રકાશને બધા નાના હોય, એમના ઘેરથી કપડાં ધોતા હોય તો અહીંથી માળા મૂકીને આવે અને રાજુભાઈના ઘેરથી કહે કે જાઓ તમે જમવાનું બનાવો, હું કપડાં ધોઈ નાખું છું. અને બેઠ જાઓ, દાંતશ્ય આ ગુરુનું લક્ષણ છે.
બિલકુલ, જેની ઇન્દ્રિયો બિલકુલ નાના બાળક જેવી થઈ ગઈ હોય, જેનો આપણા ઘરમાં આવે ને ભાર પડે તો સમજવાનું હજુ ગુરુ નથી, ભગવાનમાં ભળ્યા નથી. પાડોશનું છોકરું રમવા આવ્યું એવું લાગે. કપડા રાજુભાઈના ઘેરથી તમે રહેવા દો બેન, હું ધોઈ નાખું. અરે બાપજી તમે રહેવા, અરે હું ધોઈ નાખું છું. તારે કામ વધારે છે, આ છોકરો રોવે છે. જુઓ, આખી ગીતાનો ઉપદેશ આપી શકે છે કૃષ્ણ. અને અને સેન યોરો ભયોર મધ્ય રથમ સાપચ્ચ કેશવ. હે અર્જુન, આ મારા રથને બે સેનાના વચ્ચે, હે કેશવ તમે રથને લઈ ચાલો. અને બીજી જ મિનિટે સારથી બની શકે છે. સદગુરુ આવું વિરોધ ધર્મ વ્યક્તિત્વ છે. બોધ આપવા બેસે ત્યારે તો એમ લાગે કે અરે રે, કેટલા જન્મની સંપદા કહી રહ્યા છે. શાસ્ત્ર તો તેની જીભ પર, સરસ્વતી તો વીણા લઈને નાચતી હોય છે, પણ વર્તન કરે તો આપણો વેદ કહે છે બાલવત મુને ચરેતી. બિલકુલ નાનું બાળક પાડોશનું રંબાયું હોય એવું લાગે છે. હા, હવે લો આ કેવી રીતે ઓળખાય? જતા રહે પછી ખબર પડે કે આવી એક મૂર્તિ આપણા વિરોચન નગરમાંથી જતી રહી આપણા પંથકમાં. અને હું કઈ અનુમાનથી નથી કહેતો આ તમને, જેટલો રાજુભાઈનો પરિચય છે એનાથી 15 વર્ષ પરિચય મારો વધારે છે. અને હું મારા અનુભવના આશરે કહું છું, દાંતસ્ય બિલકુલ નાનું બાળક. શાંતસ્ય ત્રીજું લક્ષણ, શાંતસ્ય. કોઈ પણ પરિસ્થિતિમાં જેના ચિત્ત ડોલતા ના હોય, અને આપણા ડોલતા હોય તો ડોલવાય ના દેવા, શાંત હોય છે. સુસંતનું પ્રમાણ, હે ઉદ્ધવ જેના બાજુમાં બેસવા માત્રથી શાંતિ મળવા માંડે તો સમજવાનું. ભૈરવી ભજન, શાંતિ પમાડે તેને તો સંત કહી, શાંતિ પમાડે જેની હાજરીમાં બેસવા માત્રથી જેમ લમણા શેકાઈ ગયા હોય આપણા, અને હિમાલય પર્વતથી 300 કિલોમીટર આગળથી ઠંડો પવન આવવા લાગે ગરમીમાં, એમ જેની બાજુમાં બેસવા માત્રથી અને પ્રત્યક્ષ હાજરી હોય ને કઈ શાંતિ હોય. એ તો જેને સેવ્યા હશે એને ખબર પડી હોય, બાકી તો એના ગયા પછી પણ. આજે જતા રે 4-4 વર્ષ થઈ ગયા, જોઈ લો. અને આવા જગ્યામાં જગ્યામાં બેસવા માત્રથી શાંતિ મળે છે. આજે તો ઉત્સવમાં આવ્યા છો, પણ કદીક ને એકલા આવીને આ વાડીએ બેસજો. અરે શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. હરે રામ દાસ ના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. કીધા ગુરુ એને બોધ નવ આપે ત્યારે, કીધા ગુરુ એને બોધ નવ આપે ત્યારે, તેના તે ચેલા સિદ્ધ થઈએ, શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને. સદગુરુ આપણું કશું લે નહીં, ઓછું તો કરે જ નહીં, અક્ષય કરે. આપણી પાસે માંગણી મૂકે છે ના ગુરુ, એ આપણા ગુરુ ના બની શકે. જે આપણી પાસેથી રૂપિયા પૈસા પ્રતિષ્ઠા મોટાઈ બીજી કાંઈ પણ આશા રાખતા હોય તે આપણા ગુરુ ના બની શકે. અને જેના મનમાં માંગ હોય એ તો બધે માંગતા જ ફરતા, આખી દુનિયા જોડે ના માંગે. જેનું કલ્યાણ કરવાનું હોય એના જોડે માંગે. મને યાદ છે આ કેટલા વર્ષની મૂર્તિ હતી, એ તો કોઈ ના શકે, કારણ કે મારા ગુરુદેવ મારા જન્મ મારા 50 તો મને થવા આવ્યા, મારા 50 વર્ષ પહેલા મારા બાપજી જોડે જેના ફોટા હજુ આજે છે, એટલે કેટલી ઉંમર કહી ના શકાય. પણ એમના જીવનમાં કોઈની પાસે માંગ્યાના દાખલા નથી. કમાભાઈ એક દાડો અડધી રાતે રાજુભાઈને ઉઠાડ્યા, કીધું કે રાજુ મારે 25 લાખ રૂપિયા રોકડા જોઈએ છે નોટબંધીમાં. તે બાપજી હું કાલે આપું.
અને જો બપોરના 12 વાગ્યા મોડું થઈ જતો જતો રહીશ. ભાનુભાઈ, અને આ મૂર્તિ, એ મૂર્તિ તો જવા દો, આ મૂર્તિ લાયા ક્યાંકથી, ગમે ત્યાંથી લાયા હશે. અને બીજે દાડે ગામમાં જે ગમતા નતા એના હાલવા મંડ્યા છે, કોઈને 1000 આલ્યા ને કોઈને 25000 આલ્યા, જે રાજુભાઈના વિરોધમાં છે એને આપવા માંડ્યા છે. હાય હાય હાય, તો કદી માંગનારા ના હોય તો આપનારા છે, કદી પણ કોઈ નહીં પડશે માગે તો શાના ગુરુ, એ કદી ગુરુની ભૂમિકા અદા કરી જ ના શકે, તો જાગેલા છે અને શણવારમાં આપણને જગાડી શકે છે. ભગવાનથી ઓછું કાંઈ પણ આપે ગુરુની ભૂમિકા ના હોય, અને જેના સંકલ્પ માત્રથી એક છેડેથી આપણા જેવા દેખાતા સદગુરુ બીજા છેડેથી સંપૂર્ણ પરમાત્મામાં ભળેલા હોય છે, જેને જગત સાથે કોઈ મતલબ હોતો નથી, જગત સાથે એને કોઈ લેવા દેવા નથી, તો પુરુષો ગયા પછી જગત એની મૂર્તિને પૂજે છે, બાવલાને પૂજે છે. કારણ કે માનવીય સમાજની મર્યાદા રહી છે કે મોટા પુરુષોના બાવલા એ પૂજે જ્યારે હાજર હોય, અને તે વખતે ઓળખાવા જ કાઠા છે, કારણ કે આ નોખી જાતો છે. સંતુષ્ટ મયા સંતુષ્ટ મનસહા સમચેતસહા સર્વ સુખમય દિશઃ, હે ઉદ્ધવ, જેનું ચિત્ત મારામાં સંતુષ્ટ થયું છે, જેનું ચિત્ત સમ થયું છે અને સર્વ સુખમય દિશઃ, ચારે દિશાઓ તેના માટે સુખમય છે. રાતે અહીં ઉઠ્યા હોય ને અવારે ઉઠ, તમે જાગો કે બાપજી ખાટલામાંથી ક્યાં ગયા, અત્યારે તો કચ્છમાં બેઠ્યા હોય. જેમ સુકું પાંદડું, જેમ સુકું પાંદડું હોય સુકું, અને પવન જે બાજુ લઈ જાય, જેના પોતાનો કોઈ સંકલ્પ ના હોય, આગ્રહ ના હોય, અને એવા ગુરુ હોય છે. બસ વધારે તો કહી શકતો નથી, ઘણો સમય આગળના કાર્યક્રમોમાં ગયો છે, પણ હું તો એક મારા હૃદયના ભાવ છે અને તે કહેવાને માટે બાપજી પ્રત્યે આવવાનું થયું છે. મૂર્તિ તો જતી રહી, પણ તોય હજુ ક્યાંક ને ક્યાંક પડગે પડગે જુઓ, કોઈ પણ કણમાં રાજુભાઈ એમના પડગા પડી રહ્યા છે. તમારો પરિવાર એવા પ્રગટ સદગુરુને ઓળખીને જે મંગળના મૂળ નાખ્યા છે, બધા જોઈ રહ્યા છે આશ્ચર્યને. અને હજુ આજે પત્રિકા તમે લખી, મારા ગુરુ મારા આગણે, આવો ને બોલાઈએ. અમારા સદગુરુ દેવા વેલેરા પધારજો રે, અમારા સદગુરુ દેવા વેલેરા પધારજો. શીખ ધર્મ ને 10મા ગુરુ થયા ગોવિંદસિંહ, અને તેમનો પુત્ર અને એક શિષ્ય હતો, અને કોઈએ કીધું કે આ બેમાંથી ગાદી કોને આલશો, અને ગુરુદેવે કહેવાય છે બંનેને એક ચબૂતરો બાંધવા માટે કીધું કે તમે આ 10 દિવસમાં એક ચબૂતરો બાંધો, કડિયા ના બોલાવતા, જાતે બાંધો. ગુરુ ગોવિંદસિંહનો પુત્ર એ સ્વયં કડિયો બન્યો અને એક ચબૂતરો બાંધે, એક શિષ્ય હતો પુરણમલ, અને તે ચબૂતરો બાંધે, અને 9મો દાડો થયો અને ગુરુ જોવા આવ્યા, બેનો ચબૂતરો ધક્કો મારીને પાડી દીધો, આ બરોબર નહીં, ફરી બનાવો, અને ફરી બંને જણા બનાવવા બેઠા. એમાં 9મા દાડે ગુરુ ગયા, ફરી પાડી દીધો, અને ગુરુદેવનો શિષ્ય હતો, અને શિષ્ય જે પુત્ર હતો એ બોલી ગયો કે બાપુજી આપ ઘણી મહેનત થાય છે, ગુરુદેવ હું તમને ગુરુ માનું છું, અને આ ઘણી મહેનત થાય છે, તમે બીજી વાર પાડી દીધો, આમાં વાંક શું છે. અને જ્યારે ગુરુ પોતાના શિષ્યનો પાડી દીધો, અને તે વખતે બિલકુલ આ બરોબર નથી આટલું કહેતા, તો કે ગુરુદેવ તો ફરી બનાવું, ત્યારે ત્રીજી વાર બનાવવા બેઠો, અને એ વખતે ગોવિંદસિંહે કીધું કે દીકરા પુરણમલ, ગાદી ગમે એને મળે, પણ તને મારી ગોદી મળશે, ગાદી જુદી છે અને ગોદી જુદી છે, ગુરુની ગાદી ઉપર બેસવું છે કે ગોદી ઉપર,
અને જેને ગોદમાં બેસી જવું હોય. ગાદી તો હવે કોને, આટલા બધા શિષ્યો આવીએ આમાંથી કોને મળે? મારા રામ જાણે રાજુભાઈ, પણ જે પોતાના પોતાની સેવના દ્વારા ગુરુની ગોદીમાં બેઠો હોય. અમારા સદગુરુ દેવા વેલેરા પધારજો રે, દેવા દાસલડાની રોજ ઉઠી સંભાળ, દાવા નળમાં પડતા આવીને ઉગારજો. ભાગ્યોદય થાતા મળ્યા શ્રી સદગુરુ પામર જનના ઝૂંપડા, પાવન કીધાર અમારા પૂર્વજન્મના પુણ્ય પ્રભુજી જાહિયા. બ્રહ્મા વિષ્ણુ આપ છો, દેવતણા પરદેવ મોક્ષ પદાર્થ પામવા કરીએ નિશ દિન સે, અલખ નિરંજન આત્માના આધાર છો રે, અલખ નિરંજન આત્માના આધાર છો રે. અંતર એવી એક અદ્ભુત મૂર્તિ અહીંયા આ વિરોચનનગરની ભૂમિમાંથી પરમહંશ કક્ષાના સદગુરુ સ્વરૂપાનંદજીની આ નિર્વાણ તિથિ છે. સમગ્ર ગ્રામજનોને પણ ખૂબ ખૂબ અંતરના અભિવાદન કરું છું. હાડમાસથી રમતા, હાડમાસના શરીરમાં રમતા તે સદગુરુની પ્રત્યક્ષ મૂર્તિને તમે જોઈ બીજા છેડેથી સંપૂર્ણ ભગવાનમાં ભળી ગયેલા. પણ જે રીતે દસ દસ વર્ષથી તેમની રાજુભાઈના આખા પરિવારે સેવા કરી છે, એમની તપસ્યા રાજુભાઈ આ ભૂમિમાં ડટાયેલી પડી છે અને એનો આ પ્રકાશ આપણે બધા જોઈ રહ્યા છે. તપ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દૂબી ના રહે કસ્તુરી કી વાશ. અને કદી પણ તપસ્યા નષ્ટ થતી નથી. આખી પેઢીમાં મંગળના મૂળ નંખાયા અને આજે નિર્વાણ તિથિના માધ્યમથી આખા પંથકને બાપજીના તે વ્યક્તિત્વ અને અસ્તિત્વનો આપણા માધ્યમથી પરિચય થઈ રહ્યો છે એનો પણ ખૂબ ખૂબ અંતરની આશીષ કરું. ધન્ય છે આપની જનેતાને, આપના એ વડવાઓના પુણ્યને, કારણ કે સદગુરુ સીધે સીધા કોઈના ઘેર નથી આવતા. યાદ રાખજો રાજુભાઈ, સીધે સીધા કોઈના ઘેર નથી આવતા. એક જણાએ પરબ કરી અને પરબમાં બોર્ડ માર્યું છે કે હંસ હોય તેને પાણી પીવા આવવું, ચકલી આવે ઉડાડી દે, કાગળ આવે ઉડાડી દે, પોપટ આવે ઉડાડી દે, હંસની રાહ જોઈ રહ્યો છે. ના ના,
ચકલી આવે, કાગળ આવે, કાગડો આવે, મોર આવે, પોપટ આવે, કબૂતર આવે, કેટલી અઘાર કરે, કેટલું પાણી બગાડે, આ બધાને પીવા દીધું હોય તો રસ્તા નિર્માણ થાય અને પગલે પગલે કોઈ દાડે હંસ આવીને એ પાણી પીવે, બાકી રસ્તા નિર્માણ થયા હોય. તો ઘણા કહેતા હોય કે આપણને કોઈ ગુરુ મળે તો રાજુભાઈએ સેવા કરીએ એવી કરીએ, પણ સીધે સીધો હંસ ના આવે. આજે 300 ઉપરાંત સાધુ આવ્યા, કોઈ ચકલી હોય, કોઈ મોર હોય, કોઈ પોપટ હોય કોઈ, અને આ બધા પીતા જાય પીતા જાય પીતા જાય અને બધાને એ જ ભાવથી પીવા દીધું હોય તો રસ્તા નિર્માણ થાય, અને નિર્માણ થયેલા રસ્તે કોઈક દિવસ આવા પરમહંસ કક્ષાના સદગુરુ આઈને ઉભા રહે અને સામેથી સેવા માગતા હોય છે. કદી સીધે સીધા ગુરુને બોલાવવા જઈએ તો આપણા ઘર તો ટાળી જાય. કદી તો સદગુરુ તો કોના ઘેર આવે? ચાર કાઢી કરજે. એ જાગર હરી કથા નહીં કીર્તન, સંત નહીં નિજ બાના, અને આ જુઓ કેટલાય પ્રસંગોમાં જઈએ છે, જાહેર જીવન હોવાના કારણે આમ મારા કોઈના મોઢા ઉપર વખાણ કરવાનું મારું લોહી પણ નથી, મારું વ્યક્તિત્વ નથી, અને જે જગ્યા હું રમું છું એ જગ્યા કોઈના મોઢા ઉપર વખાણ કરવાની મારી આદત નથી, મારો સ્વભાવ નથી. પણ તોય કમાભાઈ જાહેર જીવનમાં છીએ એટલે 18 આલમમાં જવાનું થાય છે. પણ કોઈ પોતાના દીકરાના લગ્નમાં ખર્ચ ના કરે અને તેટલો ગુરુની સ્મૃતિ માટે કરીને કર્યો, અને ગુરુ તો આજે હાજર નથી. 300 ઉપરાંત સાધુ આવીને જતા રહ્યા, કેટલી બહેનો કેટલી દીકરીઓ બધાના હાથ હેઠા ત્યાં છે. એ જાગર હરી નહીં ગુરુ કીર્તન, સંત નહીં નિજ પાના, તાગર ચમડા પડે શમશાના. ઉગતા દીનું પારખું જે ઘેર સંત મહેમાન, અને પડતા દીનું પારખું જેથી ઘેર નહીં આવે સ્વાન. બાર કળાનો સૂરજ ચડવાનો થાય અને દે દાડે સંત મહેમાન થાય ઘેર, અને પડતા દીનું પારખું જેથી ઘેર નહીં આવે સ્વાન. કૂતરું એ ઘર છોડે સમજવાનું પડતી આવશે, અને આજ પડે કોઈ સંતના હાથ હેઠા થતા હોય. એ મેરી મેરી કરતા મરી ગયો મૂરખ, છૂટા ન માન ગુમાના, સાધુ સંત કી સેવા કીની, ઇસ વિધિ હો કલ્યાણ, સાધુ સંત કી સેવા કીની, ઇસ વિધિ હો કલ્યાણ. સંત નહીં દીવાના, જાગર ગમરા ડેરા દીના, સાંજ પડે શમશાના. અહીં તો આ વાડી તો રહેતા જ હતા, પણ મારા ગામમાં પેલા ભરતભાઈ છે, બીજા પેલા એક જોગી છે, જોગીનું ઘર છે. હા હા હા. અને એ જોગીના ઘેર સવારે 10 વાગે તેનું ઉભા હોય, જમવાનું છે, અને આખું ઘર ગાંડું છે, પણ કેમ કે છાશના રોટલાથી વધારે કંઈ ખાતો જ નહીં ને એના ઘેર જઈને એમ કે. અને જે છાશ રોટલો ખાય, હજુ આજે એ જોગી બેઠાનું નામ જાણતો નથી, ગુરુદેવ સ્વરૂપાનંદજીનું નામ સાંભળેલું રહીને 24 કલાક એના આંખના ખૂણા પલળેલા ને પડેલા રહે છે. આ ગુરુની સત્તા અને શક્તિ હોય છે. નાના માણસને મોટા જેને કશું એ નહીં, પણ આ બધા કમાઈ ગયા જેના ઘેર કોઈ એવા પરમહંસના હાથ હેઠા થાય, પણ ક્યારે થાય જેને આવા રસ્તા નિર્માણ કર્યા હોય. એ ફૂલો ફૂલો કાહે ફિરત હે ક્યા દિખલાવત પાના,
पलक में फना हो जाएगा जैसा पतंग उड़ा परवाना। एक पलक में फना हो जाएगा जैसा पतंग परवाना। ए जागर हरी कथा नहीं निज कथा संत नहीं निज पाना। तागर जमरा डेरा जीरा साँझ पड़े शमशाना। तागर जमरा डेरा जीरा साँझ पड़े। हमने मिला लिमड़ी वाला भाई आया મેં કીધું આટલી ગરમી છે અને કેમનું થશે કે બાપજી 220 મણ ફૂટની ડીશ બનાવડાવી છે અને અત્યાર સુધી 5 વાગ્યા છે 220 મણ ફૂટ તો ખલાસ થઈ ગયું છે અને કીડીથી લઈને જેને સામાન્ય સાધુ અભ્યાગત ફઈ ફૈબા બહેનો દીકરીઓ અને આ બધાના રસ્તા નિર્માણ કર્યા હોય ત્યારે કોઈ સાધુ કોઈ અભ્યાગત કોઈ સંત કોઈ સાધુ કોઈ હંસ અને આ બધાનો રસ્તો નિર્માણ થાય ત્યારે એના ઘરમાં આવા પરમહંસ કક્ષાના પુરુષો આવીને ભોજન લેતા હોય છે અન્યથા બની ના શકે। જ્ઞાન ગરીબી પ્રેમ ભક્તિ લો સત્ય નામ નિશાના। બિરહ બૈરાગ ગુરુ ગમ સે જાગે તાઘર કોટિ કલ્યાણા। બિરહ બૈરાગ ગુરુ ગમ સે જાગે તાઘર કોટિ કલ્યાણા। सुनो भाई साधो छोड़ चलो अभिमाना। कहत कबीरा सुनो भाई साधो छोड़ चलो अभिमाना। जागर हरि कथा नहीं निरतन संत नहीं निज पाना। તાગર જમરા ડેરા જીહા સાંજ પડે શમશાના। સાંજ પડે શમશાના માટે ઘણો રાજી છું। આ વિરોચનનગરમાં આજકાલનો નથી આવતો, 12 વર્ષ પહેલા તો અહીંયા બાપજી જ લઈને આવ્યા હતા, કથા કરી ગયો છું। એના પહેલાં પણ કેટલી રાતો સ્વામીજીની હાજરીમાં જાગેલા છીએ, એ ઋણાનુબંધને લઈને આવવાની વારંવાર રાજુભાઈનો પ્રેમ અને આવવાની થાય છે। મારી પાસે એવી કોઈ કલા નથી, પણ 2 કલાક થઈ ગયા, જો 5 વાગ્યાનું ચાલુ કર્યું છે, 2 કલાક થઈ ગયા છે। ધારું તો સવારનો સૂરજ ઉગે ત્યાંથી ત્યાં સુધી તમને અહીંથી ઊભા ના થવા દઉં એવા ગુરુજનોના ગુણ હોય છે, પણ સમય સમયનું કામ કરે છે। હું ઘણો રાજી છું, આ જ રીતે રસ્તા નિર્માણ કરતા રહેજો। મહાપુરુષો જે જગ્યાએ ગયા હોય અને આ ખેતર પાક્યું, સૌને પાકી ગયા ઘઉં જુવાર જાડેજા, પણ પેલા જાડેજાને પાક્યા હાચા મોતીડા હાય, અને હાચા મોતીડા પેલા જાડેજાને પાક્યા હાચા મોતીડા। સૌએ વાયા હતા ઘઉં જુવાર જાડેજા, અને જાડેજાએ વાયો તો નદીનો વેકરો, અને નદીનો વેકરો વાયો તો સમય વાયો હોય, અને ગુરુજનોને રાખ્યા હોય ત્યારે તો કેટલાય લોકો નિંદા કરતા હોય, પણ હવને પાકી ગયા ઘઉં જુવાર જાડેજા, પણ પેલા જાડેજાને પાક્યા રે હાચા મોતીડાજી। એવું આ ભક્તિનું ખેતર પાક્યું છે। બસ વિશેષ ના કહેતા, જેટલા પણ
પૂજ્ય બાપજીની સમાધિની દર્શન કરવા આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ અંતરના આશીષ સાથે, પ્રગટ પુરુષની સમાધિ પણ આપણા તન મન અને ધનના તાપ હરનાર છે. બસ વધારે ના કહેતા, ગુરુદેવ તમારી જય જય હો, 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 ગોરખનાથ તમારી જય જય હો, ગોરખનાથ તમારી જય જય હો, શંકરનાથ તમારી જય જય હો, શંકરનાથ તમારી જય જય હો, સ્વરૂપાનંદ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, સ્વરૂપાનંદ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, હે ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી સ્વરૂપાનંદ તમારી જય જય હો, સ્વરૂપાનંદ તમારી જય જય હો, ગોરખનાથ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગોરખનાથ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય, ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. હલો, બોલો સદગુરુ દેવ કી. આપણી વચ્ચે પરમ પૂજ્ય સદગુરુના સમાધિના દર્શન માટે અને પરમ પૂજ્ય આનંદ મૂર્તિજી બાપુના આશીર્વાદ માટે માલધારી સમાજનું ઘરેણું ગૌરવ અને રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી બાબુભાઈ દેસાઈ વધાર્યા છે. હું ભાઈ શ્રી વિક્રમસિંહ બારડ, ભાઈ શ્રી રાજુભાઈ યજમાન પરિવારને વિનંતી કરીશ કે આવો, તેમને સાથે લઈને આવો અને બાપુના આશીર્વાદ મેળવાઓ અને તેમનું ફૂલહારથી સ્વાગત પણ કરાવીએ. આપણી વચ્ચે બીજા જ એક એવા મહેમાન હમણાં જેનું સ્વાગત થઈ ગયું, પરંતુ હું વિનંતી કરીશ ભાઈ બાબુસિંહભાઈ જાદવ, ધારાસભ્ય શ્રી વટવા, આપણું જ ગૌરવ અને આપણા સમાજનું ઘરેણું એવા બાબુસિંહભાઈ જાદવને પણ વિનંતી કરીએ કે આવો, પરમ પૂજ્ય આનંદ મૂર્તિજી બાપુના આશીર્વાદ લેશે.